નાટક એ એક આઈનો છે, અ શાર્પ રિફ્લેક્શન ઓફ સોસાયટી. અમારા માટે નાટક એક ધર્મ છે, કોમ્યુનિટી છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી, અહીં બધાનું લોહી એક જ છે, નાટક. અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્રને આવરી લેતી ભારતીય વિદ્યાભવનની કુલપતિ કનૈયાલાલ મુનશી ઓપન એકાંકી નાટ્ય સ્પર્ધા, ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે. ભારતને ખૂણે ખૂણે યોજાતી આ વિવિધ ભાષાઓની, વિવિધ સ્તરની અને વિવિધ સ્વરૂપની એકાંકી સ્પર્ધાઓનો ઇતિહાસ ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રની 1951 થી શરૂ થયેલી વિવિધ ભાષી એકાંકી સ્પર્ધાથી શરૂ થાય છે. સ્પર્ધા કોલેજ વિશ્વના સૌથી વિખ્યાત મહોત્સવનું સ્વરૂપ લઈ ચૂકી છે. પ્રબોધ જોશી, પ્રવીણ જોશી, કાંતિ મડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, વિજય આનંદ, રાજેશ ખન્ના, અમજદ ખાન, વિજયા મહેતા, અરવિંદ દેશપાંડે, ફારૂક મહેતા તેમજ ડોક્ટર કાશીનાથ ઘાણેકર જેવા અમૂલ્ય કલાકારો આ રંગભૂમિએ આપ્યા છે. એની સાથે સાથે નવા કલાકારો જો જોઈએ તો પ્રકાશ કાપડિયા જેવા લેખક, જમનાદાસ મજીઠિયા જેવા પ્રોડ્યુસર, દેવેન ભોજાણી જેવા કલાકારો, સંજય છેલ, વિપુલ શાહ, હિતુ કનોડિયા, શરમણ જોશી, અંકુશ ચૌધરી, ભરત જાદવ, કેદાર શિંદે જેવા અનેક ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષી કલાકારો પોતાની પાપા પગલી આ મંચથી કરી છે અને આજે એમના નામ ખૂબ જ ગર્વથી લેવાય છે. ભારતીય વિદ્યાભવનનું આ અમદાવાદ કેન્દ્ર હવે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રને આવરી લેતી આ નવી કુલપતિ કનૈયાલાલ મુનશી ઓપન ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધાનો તખતો સજાવી લીધો છે, જેમાં આજના યુવાનો પોતાની પ્રતિભા પ્રેક્ષક સમક્ષ રજૂ કરી શકશે. નવા લેખકો, નવા કલાકારો, નવા દિગ્દર્શકો, રંગભૂમિને એની જરૂર છે, સિરિયલ્સને એની જરૂર છે, ફિલ્મોને એની જરૂર છે. 24 સપ્ટેમ્બરથી શરૂ થતી આ એકાંકી નાટ્ય સ્પર્ધા માત્ર કોલેજ પૂરતી મર્યાદિત નથી. અહીંયા કોઈ પણ રજીસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ સંસ્થા, મંડળ કે વ્યક્તિઓનું જૂથ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ સ્પર્ધાની વિગતો તમને અમદાવાદ ખાનપુર સ્થિત ભવન્સ કલ્ચરલ એકેડેમી અને સેન્ટર ફોર આર્ટ્સ ખાતેથી મળી જશે. થોડીક માહિતી આપી દઉં આ સ્પર્ધા વિશેની. જેમ કે મેં હમણાં જ કહું તમને કે અમદાવાદ ખાતેની આ સ્પર્ધામાં કોઈ પણ કોલેજ, સંસ્થા, મંડળ કે કલાકારોનું જૂથ ભાગ લઈ શકે છે. આવેદન પત્ર સાથે લેખકનો પરવાનગી પત્ર આવશ્યક છે અને એની સાથે સાથે સાંસ્કૃતિક પ્રમાણપત્રની પ્રત પણ હોવી જરૂરી છે. લેખકની રોયલ્ટીની જવાબદારી એ સ્પર્ધકોની જવાબદારી રહેશે. નાટકની અવધિ ઓછામાં ઓછી 25 મિનિટ અને વધુમાં વધુ 35 મિનિટ હોવી જોઈએ. નાટકનું સ્વરૂપ એકોક્તિનું નહીં, ઓછામાં ઓછા એમાં 2 પાત્રો હોવા જરૂરી છે. આ સ્પર્ધામાં પ્રથમ ફેરી એટલે કે એલિમિનેશન રાઉન્ડ, એ એલિમિનેશન રાઉન્ડને આપણે રિહર્સલ રાઉન્ડ કહીએ છીએ, જેમાં સ્પર્ધકો વેશભૂષા, મ્યુઝિક, ઓનસ્ટેજ પ્રોપર્ટી આ બધું જ વાપરી શકે છે. એ લોકોને પરફોર્મન્સ માટે 10 થી 12 ટી બોક્સિસ એટલે કે મુંડા આપવામાં આવશે, 2 ટીપોય, 4 ખુરશી, એવું થોડું ફર્નિચર પણ આપવામાં આવશે. આ સિવાય સેટિંગ્સ માટેની કોઈ પણ બીજી વસ્તુ એ લોકો વાપરી નથી શકતા. અહીંયા આ રાઉન્ડમાં જનરલ લાઇટ મળશે અને તૈયારી માટે 2 નાટકની વચ્ચે માત્ર 10 મિનિટનો સમય ફાળવવામાં આવશે. અંતિમ ફેરી એટલે કે ફાઇનલ્સ, એમાં કોઈ પણ પ્રકારનો બોક્સ સેટ વાપરી નથી શકાતો. એ ફેરીમાં તમને 2 ડોર ફ્રેમ, 2 વિન્ડો ફ્રેમ, 2 અલગ અલગ પ્રકારના સોફા સેટ, એની ટીપોઇઝ, 4 ખુરશી, ટેબલ, મુંડા અને અલગ અલગ પ્રકારના અલગ અલગ સાઇઝના પ્લેટફોર્મ્સ આપવામાં આવશે. લાઇટ્સમાં તમને ઓડિટોરિયમમાંની 3 હેલોજન અને લગભગ 22 થી 23 સ્પોટ્સ, 18 ડીમર આપવામાં આવશે. સ્પર્ધકો 12 થી કોઈ પણ પ્રકારની લાઇટ લાવી શકતા નથી. મેકઅપ, સામાન્ય મેકઅપ સ્પર્ધકોને ઉપલબ્ધ કરવામાં આવશે, પણ ખાસ પ્રકારના મેકઅપની વ્યવસ્થા ભાગ લેનાર સંસ્થાએ જાતે કરવાની રહેશે, પણ આયોજકોની પરવાનગી પછી. સ્પર્ધા દરમિયાન ભજવાયેલા તમામ એકાંકીઓમાંથી 5, 6 કે 7 એકાંકીઓને અંતિમ ફેરી માટે ચૂંટવામાં આવશે
અંતિમ ફેરીમાં ચૂંટાયેલા એકાંકીઓમાંથી ક્રમાંકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ શ્રેષ્ઠ એકાંકીઓ નિર્ણાયકો દ્વારા નક્કી કરવામાં આવશે. એની સાથે સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય અભિનેતા, અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ લેખન, શ્રેષ્ઠ લેખનનું ઇનામ માત્ર ઓરિજિનલ સ્ક્રિપ્ટને આપવામાં આવશે. શ્રેષ્ઠ સન્નિવેશ, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ પ્રકાશ રચના માટે પણ ઇનામો, સર્ટિફિકેટ અને પારિતોષિકો આપવામાં આવશે, એનો પણ સમાવેશ થયો છે. આ સ્પર્ધા દ્વારા જે નવા યુવાન કલાકારો છે, નવા લેખકો છે, નવા દિગ્દર્શક છે, ટેકનિશિયન્સ છે, એમને અમારે, એટલે કે ભારતીય વિદ્યાભવને એક પ્લેટફોર્મ પૂરું પાડવું છે. અને આ પ્લેટફોર્મ દ્વારા તમે થિયેટર કરી શકો છો, તમે સિરિયલ કરી શકો છો, તમે ફિલ્મો કરી શકો છો. માત્ર એક જરૂર હોય છે દરેકે દરેક કલાકારને, ટેકનિશિયનને કે લેખકને, દિગ્દર્શકને એક સારા મંચની, અને એ એક સારો, સરસ અને સુરેખ મંચ ભારતીય વિદ્યાભવન આપ સૌને પૂરો પાડશે. આ સ્પર્ધા વિશેની વધારે માહિતી જો તમને જોઈતી હોય તો ભવન્સ કોલેજ રાઇફલ ક્લબની બાજુમાં ખાનપુર અમદાવાદ ખાતે ભવન્સ કલ્ચરલ એકેડેમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સ છે. એના ટેલિફોન નંબર આ પ્રમાણે છે: 9978977781, અને બીજો છે 7925601727. અને ત્યાં તમે સંપર્ક કરી શકો છો ત્યાંના ડાયરેક્ટર જીગર રાણાનો. તો ચાલો રમીએ નાટક.